जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल, स्टैंडर्ड 6, सब्जेक्ट इंग्लिश, ब्रिज कोर्स। तो विद्यार्थिनीओ, આપણે દરરોજ બ્રિજ કોર્સ વિશે વાત કરીએ છીએ। પાછલા 8 દિવસથી આપણે બ્રિજ કોર્સનો અભ્યાસ કરી રહ્યા છે। તો વિદ્યાર્થીનીઓ, આજે ફરી તમને જણાવી દઈએ કે બ્રિજ કોર્સ એટલે આપણી જે જૂની પુરાની કચાસો છે એને દૂર કરવા માટે આપણે બ્રિજ કોર્સનો અભ્યાસ કરીએ છીએ। અને આ રીતે ધીમે ધીમે આપણે આપણા નવા શૈક્ષણિક કાર્ય તરફ આગળ વધીશું। તો વિદ્યાર્થીનીઓ, આજનો આપણો બ્રિજ કોર્સનો ટોપિક છે યુઝ ઓફ હેડ। વિદ્યાર્થીનીઓ, ગઈકાલે મેં તમને યુઝ ઓફ હેવ અને હેઝ શીખવાડ્યું હતું। હવે આજે આપણે હેડનો ઉપયોગ અંગ્રેજીની અંદર કઈ રીતે થાય છે એનો આજે આપણે અભ્યાસ કરીશું। તો ચાલો વિદ્યાર્થીનીઓ, આપણે હેડ તરફ આગળ વધીએ। તો સૌ પ્રથમ વિદ્યાર્થીનીઓ, યુઝ ઓફ હેડ, હેડ ક્રિયાપદનો ઉપયોગ। તો જુઓ, અહીંયા તમને બે ટેન્સ આપ્યા છે, એક તો પ્રેઝન્ટ ટેન્સ અને એક તો પાસ્ટ ટેન્સ, વર્તમાનકાળ અને ભૂતકાળ। વિદ્યાર્થીનીઓ, આપણે ટેન્સ પણ બ્રિજ કોર્સની અંદર શીખી ચૂક્યા છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ। ત્રણે ત્રણ ટેન્સની બેઝિક સમજ, બેઝિક નોલેજ મેં તમને આપી દીધું છે। તો વિદ્યાર્થીનીઓ, હવે અહીંયા આપણે હેડનો ઉપયોગ કઈ રીતે થાય છે એ જાણીશું। તો સૌ પ્રથમ પ્રેઝન્ટ ટેન્સની અંદર જે વાક્ય છે એ હું તમને બતાવું છું। અહીંયા લખ્યું છે આઈ હેવ વન બનાના ટુડે, એટલે કે આજે મારી પાસે એક કેળું છે। જો વિદ્યાર્થીનીઓ, અહીંયા મેં તમને હેવ તો શીખવી જ દીધું હતું કે મારી પાસે છે અથવા મને છે, ત્યારે આપણે હેવ યુઝ કરીશું આઈ સાથે હેવ। તો આજે મારી પાસે એક કેળું છે, તો એના માટે આપણે વાપર્યું છે કે અહીંયા આઈ હેવ વન બનાના ટુડે, આ છે પ્રેઝન્ટ ટેન્સમાં। હવે પાસ્ટ ટેન્સમાં જુઓ, આઈ હેડ ટુ બનાનાઝ યસ્ટરડે। જુઓ વિદ્યાર્થીનીઓ, અહીંયા હેડ પાસ્ટ ટેન્સમાં યુઝ થયો છે, એટલે કે એ હેવ અને હેઝનું ભૂતકાળ છે, અને યસ્ટરડે એટલે કે ગઈકાલ માટેનો શબ્દ વાપર્યો છે। તો ગઈકાલે મારી પાસે બે કેળા હતા। બીજું વાક્ય જોઈએ વિદ્યાર્થીનીઓ, રાકેશ હેઝ અ હોલિડે ટુડે, એટલે કે રાકેશને આજે રજા છે। હવે જો અહીંયા રાકેશ ત્રીજો પુરુષ એકવચન મેં તમને કીધું હતું, એટલે અહીંયા યુઝ થયો છે હેઝ, પરંતુ પાસ્ટ ટેન્સની અંદર ઓનલી હેડ જ આવશે, એમાં તમને ત્રીજો પુરુષ એકવચન કે બહુવચન હોય તો કોઈ નિયમ નથી, બધામાં જ તમને હેડનો ઉપયોગ કરવાનો છે। અહીંયા જુઓ, રાકેશ હેડ નો હોલિડે યસ્ટરડે, એટલે કે રાકેશને ગઈકાલે રજા ન હતી। ત્રીજું વાક્ય, વી હેવ અ કાર ધીસ યર, અમારી પાસે આ વર્ષે મોટર ગાડી છે। જુઓ, અમારી પાસે છે ને અહીંયા વી હેડ નો કાર લાસ્ટ યર, ગત વર્ષે અમારી પાસે મોટર ગાડી ન હતી, તો ભૂતકાળમાં આપણે હેડનો ઉપયોગ કરીશું। આગળનું વાક્ય જોઈએ, ધે હેવ અ સર્વન્ટ નાવ, તેઓની પાસે હમણાં નોકર છે। જુઓ, તેમની પાસે નોકર છે હમણાં। પછી અહીંયા ભૂતકાળમાં જોઈએ, ધે હેડ નો સર્વન્ટ લાસ્ટ વીક, ગત અઠવાડિયે તેઓ પાસે નોકર ન હતા, એટલે કે પહેલે નોકર ન હતા ગત અઠવાડિયે, હવે એમની પાસે નોકર છે, તો ધે હેવ સર્વન્ટ નાઉ। નેક્સ્ટ સેન્ટેન્સ, હી હેઝ નો રેનકોટ ટુડે, આજે તેની પાસે રેનકોટ નથી। જો આજે નથી, હી હેઝ એટલે અહીંયા પાછું હીની સાથે હેઝ છે। હવે અહીંયા હી હેડ અ રેનકોટ યસ્ટરડે, તેની પાસે ગઈકાલે રેનકોટ હતો, જુઓ કાલે હતો પણ આજે નથી। તો વિદ્યાર્થીનીઓ, પ્રેઝન્ટ ટેન્સ અથવા તો પ્રેઝન્ટ ટેન્સની અંદર આપણે હેવ અથવા તો
हेज नो उपयोग करीशुं, परंतु पास्ट टेन्स एटले के भूतकाळ हेड छे एनुं, तो भूतकाळना ज्यारे वाक्य बनावीशुं त्यारे आपणे हेड नो उपयोग करीशुं। हजी वधारे आपणे टॉपिक ने क्लियर करिए तो जुओ के हमणा कोई व्यक्ति पासे कोई वस्तु छे अथवा कोई व्यक्ति नी मालिकी धरावे छे तो तेवो निर्देश करवा माटे हैस के हैव नो उपयोग थाय छे। के आ वस्तु मारी छे अथवा मने छे कोई वस्तु नी मालिकी दर्शावा माटे आपणे हैस के हैव नो उपयोग करीए छे। परंतु विद्यार्थीनीओ भूतकाळमां कोई व्यक्ति पासे कोई वस्तु हती अथवा कोई व्यक्ति नी मालिकी धरावती हती एवो निर्देश करवा माटे आपणे हेड नो उपयोग करीशुं। हेड ए हैस अने हैव नो भूतकाळनुं रूप छे। खास याद रखो विद्यार्थीनीओ, आपणी पासे कोई वस्तु छे तो आपणे यूज करीशुं हैज अथवा हैव, परंतु आपणी पासे भूतकाळमां कोई वस्तु हती तो तेना माटे आपणे यूज करीशुं हेड। हजी क्लियर करिए, जुओ हवे अहींया तमारी पासे पहेलो पुरुष, बीजो पुरुष अने त्रीजो पुरुष छे। तो अहींया तमारी पासे आई हेड एटले के मारी पासे हतुं, वी हेड अमारी पासे आपणी पासे हतुं, बीजो पुरुष यू हेड तारी पासे हतुं, यू हेड तमारी पासे हतुं, त्रीजो पुरुष ही शी इट हेड। जो विद्यार्थीनीओ, आपणे हैव अने हैज वाळामां अहीं त्रीजो पुरुष एक वचन में हैज आवतुं हतुं, परंतु अहीं बधे ज हेडनो ज उपयोग थशे भूतकाळमां, एटले के अहीं त्रीजा पुरुष एक वचन साथे पण हेड ज थशे। ही शी इट हेड तेनी पासे हतुं, अने धे हेड तेओ पासे हतुं। એટલે અહીંયા આઈ હેડ, વી હેડ, યુ હેડ, યુ હેડ, હી શી ઇટ હેડ અને ધે હેડ। તો આ રીતે વિદ્યાર્થીનીઓ તમને હેડનો ઉપયોગ કરવાનો રહેશે। હવે વિદ્યાર્થીનીઓ, હેડનો ઉપયોગ આપણે કરીશું તો આપણે ભૂતકાળ વિશેની વાત કરતા હોઈશું। તો ભૂતકાળ વિશેની વાત કરવા માટે વિદ્યાર્થીનીઓ તમને ભૂતકાળના કેટલાક શબ્દો પણ આવડવા જોઈએ। આપણે જ્યારે આજની વાત કરીએ છીએ તો આપણે કહીએ છીએ ટુડે, તો એવી રીતે ભૂતકાળમાં આપણે બોલીશું ગઈકાલે એટલે કે યસ્ટરડે। આપણે ગઈકાલ બોલીશું એટલે કે યસ્ટરડે। પછી છે ગઈ રાત્રે એટલે કે લાસ્ટ નાઇટ, લાસ્ટ નાઇટ ગઈ રાત્રે। પછી છે લાસ્ટ યર એટલે કે ગયા વર્ષે, આપણે એમ કહી શકીએ કે ગયા વર્ષે મારી પાસે આ દફતર હતું, તો લાસ્ટ યર આપણે યુઝ કરીશું એની માટે। પછી ગયા અઠવાડિયે મારી પાસે આ વસ્તુ હતી, તો આપણે યુઝ કરીશું લાસ્ટ વીક। ગયા મહિને હતી મારી પાસે આ વસ્તુ અથવા ગયા મહિને હતું, તો લાસ્ટ મંથ। અને આ બિફોર એટલે કે પહેલાં હતું, બહુ સમય પહેલાં, અહીંયા કોઈ ચોક્કસ સમય આપણને દર્શાવ્યો નથી, એટલે કે આ યસ્ટરડે ગઈકાલે, લાસ્ટ નાઇટ ગઈ રાત્રે, લાસ્ટ યર ગયા વર્ષે, લાસ્ટ વીક ગયા અઠવાડિયે, લાસ્ટ મંથ ગયા મહિને, અને બિફોર એટલે કે પહેલાં। તો આ રીતે વિદ્યાર્થીનીઓ આ તમારો હેડનો ટોપિક ફરી એકવાર તમને સમજાવી દઉં કે આપણી પાસે કોઈ વસ્તુ છે તો આપણે હેવ અને હેઝનો ઉપયોગ કરીશું, પરંતુ આપણી પાસે કોઈ વસ્તુ હતી તો ભૂતકાળમાં આપણે હેડનો ઉપયોગ કરીશું। આ પણ સેમ આ જ લખ્યું છે, હેઝ અને હેવનું ભૂતકાળ થાય છે હેડ। પહેલો પુરુષ, બીજો પુરુષ બંનેની અંદર, ત્રીજા પુરુષની અંદર, એકવચન અને બહુવચનમાં બધામાં જ હેડ જ આવશે, અહીંયા કોઈ પણ બદલાશે નહીં। અને અહીંયા છે તમારી પાસે કેટલાક શબ્દો ભૂતકાળમાં જે તમે યુઝ કરી શકશો। તો વિદ્યાર્થીનીઓ, આશા રાખું છું કે તમે આ વિડીયો ધ્યાનથી જોશો અને તમારું હોમવર્ક તમારી નોટબુકની અંદર કરશો। અને વિદ્યાર્થીનીઓ, એ પણ આશા રાખું છું કે ગઈકાલનો હેવ અને હેઝનો ટોપિક તમે શાંતિથી જોયો હશે અને હોમવર્ક તમારી નોટમાં એ તારીખ પ્રમાણે કર્યું જ હશે। તો વિદ્યાર્થીનીઓ, આજનું હોમવર્ક પર તમારી નોટમાં સ્વચ્છ અને સુંદર અક્ષરે કરતા રહેજો। અને વિદ્યાર્થીનીઓ, વિડીયોને સમયસર જોજો અને સમજ કેળવતા રહેશો। તો આજનો આપણે તાસ અહીંયા ખત્મ કરીએ છીએ વિદ્યાર્થીનીઓ, આજનો આપણો તાસ પૂર્ણ કરીએ છીએ। થેન્ક યુ।